ધોરણ સાત આપણે અત્યાર સુધીમાં ચેપ્ટર એક અને ચેપ્ટર બે પૂર્ણ કર્યા. આજથી આપણે શરૂ કરવાનું છે ચેપ્ટર ત્રણ. એનું નામ શું છે? તો કે માહિતીનું નિયમન. તો માહિતીનું નિયમન એટલે શું થશે? તો કે માહિતીનું નિયમન એટલે તો કે માહિતીનો સંગ્રહ કરવો. પહેલાં વહેલાં શું કરવાનું? તો કે માહિતીનો સંગ્રહ કરવો. પછી તો કે એને પછી માહિતીને સંગ્રહ કર્યો તો સંગ્રહ કરવાથી આપણને તરત માહિતી બધી મળી જાય એવું જરૂરી નથી. પછી શું કરીએ? આપણને વધારે વ્યવસ્થિત જાણકારી મળી એના માટે આપણે શું કરીએ? તો કે માહિતીની ગોઠવણી કરીએ. તો આપણે શું આવે બીજું? તો કે માહિતીની ગોઠવણી કરવી. એટલે કે માહિતીનો સંગ્રહ કરી, પછી માહિતીની ગોઠવણી કરવી. પછી શું કરીએ છીએ? તો કે આપણે એને વ્યવસ્થિત રીતે સમજવાની, એટલે કે એને ગોઠવણી કર્યા પછી વ્યવસ્થિત રીતે કઈ રીતે એને રજૂઆત કરવી, અને રજૂઆતથી આપણને કઈ રીતે એ માહિતીનો છે ઉપયોગ કરી શકશું, કઈ રીતે એ માહિતીને સમજી શકશું, બરાબર. તો એને શું કહેવાય છે? માહિતીનું નિયમન કહેવામાં આવે છે. આપણે જોઈએ કે કોઈ પણ ધોરણ લઈએ, હાલો બરાબર, અને ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા લઈએ તો આપણે જોઈ શકીએ, બરાબર, આપણી પાસે માહિતી છે કે આજના દિવસમાં કુલ આટલા વિદ્યાર્થી છે, 50 વિદ્યાર્થી છે એ ગેરહાજર હતા, બરાબર. તો 50 વિદ્યાર્થી આપણી પાસે માહિતી છે, પણ 50 કઈ રીતે થયા? તો આપણે કહી શકીએ કે 1, 2, 3, 4, 5, 6 એમ બધાય ધોરણમાં છે. કોકમાં 2, કોકમાં 3, કોકમાં 5, કોકમાં 4, કોકમાં 7, કોકમાં 3, 6, એવી રીતના અલગ અલગ ધોરણમાં છે, અલગ અલગ વિદ્યાર્થીઓ છે, થોડા કોકમાં એવી રીતના અલગ સંખ્યામાં ગેરહાજર હોય છે. તો આ શું કર્યું? આપણી પાસે માહિતી તો છે, શું? તો કે 50 વિદ્યાર્થી ગેરહાજર છે. પછી આપણે માહિતીનો શું કર્યો? સંગ્રહ કર્યો કે આજના દિવસમાં 50 વિદ્યાર્થી ગેરહાજર થયા. પછી આપણે શું કર્યું? તો કે માહિતીની ગોઠવણી કરી. કઈ રીતે? તો કે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે, તો એના ઉપરથી આપણે શું કર્યું? તો કે માહિતીની ગોઠવણી કરી, અને આ ગોઠવણી કરી એના ઉપરથી આપણે વ્યવસ્થિત રજૂઆતે દેખાય છે ને આપણી, કે આ અહીંયા જો વ્યવસ્થિત ધોરણ લખ્યું છે કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર છે, બરાબર. તો એ માહિતીની રજૂઆત છે વધારે અસરકારક થશે, અને એના ઉપરથી આપણને માહિતી પણ વધારે મળી શકશે કે આપણને, હા, 50 વિદ્યાર્થી છે એ આપણને ખબર છે કે ગેરહાજર છે, બરાબર, પણ કયા ધોરણમાં કેટલા વિદ્યાર્થી ગેરહાજર એ કેમ ખબર પડે? જ્યારે આપણે માહિતીની ગોઠવણી કરીએ ત્યારે જ આપણને ખબર પડે. એટલે આ શું કર્યું? તો કે આપણે માહિતીની ગોઠવણી કરીએ, નાના ઉપરથી આપણી રજૂઆતે સારી દેખાય, અને માહિતી છે એ મેળવવી હોય તો એ માહિતી કેવી બને? અસરકારક બને, બરાબર. હવે આપણે શું શીખશું? તો કે માહિતીનો સંગ્રહ. માહિતીનો સંગ્રહ એટલે શું? તો કે માહિતીનો સંગ્રહ એટલે આપણે માહિતી એમનેમ કોઈ મેળવવી હોય તો શું કરીએ? એમનેમ તો આપણે ગમે માહિતી નથી મેળવતા. આપણે કોઈ એવો રીતનો મોટિવ હોય આપણો, કે કોઈ એવું આપણે જાણવું હોય એ વિશે, એ બાબત વિશે, ત્યારે આપણે એ વિશેની શું કરીએ છીએ? માહિતીનો સંગ્રહ કરીએ છીએ. તો માહિતીનો સંગ્રહ આપણે શું કરીએ? તો કે વિશિષ્ટ પ્રકારની જાણકારી મેળવવા માટે આપણે શું કરીએ છીએ? તો કે માહિતીનો સંગ્રહ કરીએ છીએ, બરાબર. તો માહિતીનો સંગ્રહ એના માટે કરીએ છીએ. પછી તો કે માહિતીનો સંગ્રહ એમને કરી લઈએ, પછી એને શું કરવાની હોય છે? માહિતીની ગોઠવણી. તો માહિતીની ગોઠવણી છે એ કઈ રીતે થાય? તો કે વધારે પડતી અસરકારક માહિતીને છે અસરકારક રીતે રજૂઆત કરવા માટે, માહિતીને રજૂઆત, માહિતીની રજૂઆત અસરકારક રીતે કરવા માટે, બરાબર, આપણે શું કરીએ છીએ? તો કે માહિતીની ગોઠવણી કરીએ છીએ. એનાથી શું થશે? તો કે આપણી જે રજૂઆત છે એ પણ સારી દેખાશે, અને આપણે એના ઉપરથી વ્યવસ્થિત રીતે અવલોકન કરી શકશું. શું? આપણે હમણાં જ જોયું વિદ્યાર્થીના ગેરહાજરની સંખ્યા. 50 વિદ્યાર્થી ગેરહાજર છે એ આપણને ખબર હતી, પણ આપણે જ્યારે એની ગોઠવણી કરી ત્યારે આપણે અવલોકન કરી શક્યા કે ના, ધોરણ પહેલામાં 5 વિદ્યાર્થી ગેરહાજર, ધોરણ બીજામાં આટલા વિદ્યાર્થી ગેરહાજર, એમ આપણે શું કરી શક્યા? અવલોકન કરી શક્યા. એના ઉપરથી આપણને ખબર પડી કે આ રીતે બધા ધોરણમાં વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. પછી શું થયું? આપણે માહિતીનો સંગ્રહ, માહિતીની ગોઠવણી આ શીખ. હવે શું આવશે? તો કે પ્રતિનિધિ મૂલ્ય. પ્રતિનિધિ મૂલ્ય એટલે શું? તો કે પ્રતિનિધિ મૂલ્ય એટલે આપણે પહેલાં સરેરાશ વિશે તો જાણીએ જ છીએ. શું? સરેરાશ. સરેરાશ એટલે શું? આપણે કહીએ કે આ આપણે અત્યારે વરસાદની સિઝન ચાલે છે, તો વરસાદમાં આપણે સમાચારમાં જોતા હોય કે આ ગામમાં સરેરાશ આટલો વરસાદ પડ્યો, સરેરાશ આ ગામમાં આટલો સરેરાશ વરસાદ પડ્યો, બરાબર. તો એ સરેરાશ એટલે શું? તો કે અંદાજ છે, આપણે કહી શકીએ કે આટલો. જેમ કે તો કે આપણે વાંચવાનું હોઈએ તો હું અમે એમ કહીએ, અહીંથી ટીચર તમને સૂચના આપે મેડમ કે તમારે આ છે એ બે વખત લખી અને
વાંચી લેવાનું છે, બરાબર, પાકું કરી લેવાનું. તો ઘણાને છે એક કલાકની અંદર થઈ જાય સરેરાશ, બરાબર. ઘણાયને તો કે બે કલાકની અંદર થાય, ઘણાયને તો કે ત્રણ કલાક, બરાબર. એ વધારે સારી રીતે કરે કે ના કરવું જ છે, નહીં મેડમે કીધું જ છે, તો એ વધારે આગળનું કરે, મેડમ આપ્યું હોય એ કરે, તો એવી રીતના કરે. તો બધાય સરેરાશ છે એની બધાયની અલગ અલગ હોય. ટૂંકમાં મેડમ એમ કીધું હોય તમને કે તમે આ એક લેસન કરશો અને એને વાંચશો, બરાબર, તો શું થશે, તો કે તમારે એક કલાકની અંદર આ થઈ જશે, તમે કરી લેજો, સરેરાશ એક કલાકમાં થઈ જશે. તો બધાયને શું થાય, સરેરાશ એક કલાકમાં જ થઈ જાય એવું જરૂરી છે? તો કે નહીં, ઘણાયને એક કલાકે થાય, ઘણાયને અડધી કલાકમાં થઈ જાય, ઘણાયને ભણવું ન હોય તો 15 મિનિટમાં ઘણાયને લખીને ઊભા થઈ જાય, વાંચે નહીં, બરાબર. તો આપણે શું કીધું, એ સરેરાશ, સરેરાશ એટલે શું થયું, તો કે એક પ્રકારનો અંદાજ, કે એના ઉપરથી આપણે કહી શકીએ. જેમ કે આપણે કહીએ કે નીતા રોજ સવારે 2 કલાક વાંચે, સરેરાશ 2 કલાક વાંચે છે, બરાબર. તો એ સરેરાશ શું થયું, 2 કલાક, કે 2 કલાકે થાય, ક્યારેક ક્યારેક 2 કલાકથી વધારે પણ વાંચાય, ક્યારેક 2 કલાકથી ઓછું પણ વાંચી શકે, બરાબર. એટલે એ શું થયું, તો કે સરેરાશ. તો સરેરાશ એટલે શું થયું, તો કે સૌથી મોટું મૂલ્ય અને સૌથી નાનું મૂલ્ય ની વચ્ચેની માહિતી, ટૂંકમાં આપણને કોઈ પણ 2 માહિતી આપી હોય, બરાબર, તો એના ઉપરથી આપણે સરેરાશ મેળવી શકીએ. કઈ રીતે, તો કે આપણને 2 માહિતી આપી છે, આપણે ઘણી બધી, હાલ આપણે વિચારીએ ઘણી બધી માહિતી આપી, તો એમાં સૌથી મોટી લઈએ, બરાબર, સૌથી મોટી અને સૌથી નાની, એ 2 માહિતી લઈએ અને એ 2ની વચ્ચેની લેવી, એટલે આપણે શું કરવાનું, તો કે ભાગાકાર, એને ભાગ્યા કેટલા કરાય, જેટલી સંખ્યા હોય એટલી સંખ્યા કરી નાખવાની, બરાબર, એટલે કે એનું અડધું. તો એ શું થયું, તો કે સરેરાશ આપણી પાસે છે, એમ કીધું હોય કે 1 ક્લાસમાં 25, 1 ક્લાસમાં 20, 1 ક્લાસમાં 35, 1 ક્લાસમાં 45, 1 ક્લાસમાં 50, આ રીતની છે સંખ્યા, બરાબર. તો આપણે એવું કીધું હોય કે સરેરાશ 1 ક્લાસમાં કેટલા વિદ્યાર્થી થયા એ ગોતવું હોય તો કઈ રીતે ગોતી શકશું? તો પહેલાં તમારે શું કરવાનું, 25 વત્તા 20 વત્તા 35 વત્તા 45 વત્તા 50, આ પાંચેયનો શું કરવાનો, તમારે સરવાળો કરવાનો. સરવાળો કરીએ, બરાબર, એટલે શું થશે, અને એને ભાંગ્યા તમારે શું કરવાના, અહીંયા કેટલી સંખ્યા છે ગણવાની, પહેલાં 1 2 3 4 અને 5, કુલ કેટલી સંખ્યા થઈ, 5 સંખ્યા થઈ, એટલે એને ભાંગ્યા શું કરવાનું તમારે, 5. પહેલાં આપણે શું કરવાનું, આ પાંચેયનો સરવાળો, પાંચેયનો સરવાળો કેટલો થશે, તો અહીંયા આપણે જોઈએ 25 વત્તા 20 વત્તા 35 વત્તા 45 વત્તા 50, તો શું થયું, 5 ને 5 10, 10 ને 5 15, 15 નો 5 વધી પડી 1, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 5 17, તો શું આવ્યા, 175. તો 175 ભાંગ્યા 5, તો આપણે ભાગાકાર કરીએ 5 વડે, તો કે 5 3 15, 17 માંથી 15 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 5, પછી 25 25 25, તો 25 માંથી 25 ગયા તો 0, તો શું આવ્યું જવાબમાં, તો કે 35. તો આપણે કહી શકીએ કે સરેરાશ 1 ક્લાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે 35. આપણે ખાલી સરેરાશ કીધું જ, કે આપણે ખાલી આ 5 ક્લાસ છે એમાં બધામાં અલગ અલગ સંખ્યા છે વિદ્યાર્થીની, છે તો કે હા, પણ આપણે વિચારીએ કે 1 ક્લાસમાં કેટલી થઈ શકે સરેરાશ ગણીએ, તો કેટલી, તો કે 35. આ શું કર્યું આપણે, સરેરાશ 1 ક્લાસમાં કેટલી સંખ્યા, તો એ કેને આધારે ગોતું, તો કે એને એક સૂત્ર છે, તો એને શું કહેવાય, તો કે અંકગણિતીય સરાસરી અથવા તો સરેરાશ, બરાબર. એનું સૂત્ર શું થશે, તો કે અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. આપણે અહીંયા જ જોયું અવલોકનોનો સરવાળો, અહીંયા આપણને 5 ક્લાસના વિદ્યાર્થીઓની સંખ્યા આપી, તો એનો શું કર્યો આપણે, સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા, કેટલા ક્લાસ છે, તો કે 5, એટલે છેદમાં આપણે શું લખ્યું, 5. તો એ શું થયું, તો આપણે સરેરાશને શું કહી શકીએ છીએ, તો કે અંકગણિતીય સરેરાશ, અથવા તો આપણે સરેરાશે કહી શકીએ, અથવા તો એને સરાસરી પણ કરી શકીએ, અને બીજું શું કહી શકીએ, મધ્યક, એટલે કે 2, આપણે મધ્યક એટલે શું, મેં કીધું એમ મોટું અને નાનું, એ 2 કિંમત લઈએ, એને ભાંગ્યા જેટલા અવલોકન હોય એટલા અવલોકન લઈએ, બરાબર. તો એ શું થયું, વચ્ચેની કિંમત આપણને મળી, તો એને શું કહેવાય, મધ્યક. એટલે આપણે શું કહી શકીએ, સરેરાશ, અંકગણિતીય સરેરાશ અથવા અંકગણિતીય સરાસરી અને મધ્યક. તો એ શું થયું, તો આપણે સરેરાશ વિશે શીખ્યા. હવે શું છે, વિસ્તાર. વિસ્તાર એટલે શું,
તો કે આપણે કોઈ પણ જે અવલોકનો છે એ બે અવલોકનો વચ્ચેનો વિસ્તાર ગોતવો હોય, આપણે ઘણી બધી અવલોકનો, ઘણા બધા અવલોકનો અહીંયા આપણે ગોતતા, જો 5 અવલોકનો આપ્યા તો એવી રીતના તમને ઘણાય અવલોકનો આપ્યા, તો એ અવલોકનોમાંથી તમારે વિસ્તાર ગોતવો હોય તો વિસ્તાર કઈ રીતે ગોતાશે? તો કે વિસ્તાર છે એ સૌથી મહત્તમ અને લઘુત્તમ અવલોકનો, બરાબર, આપણે બે અવલોકનો લેવાના. કયા? એ જેટલા અવલોકનો આપ્યા હોય એ બધાય અવલોકનોમાંથી સૌથી મહત્તમ, મહત્તમ એટલે સૌથી મોટો અને લઘુત્તમ એટલે સૌથી નાનો, આ મહત્તમ અને લઘુત્તમ અવલોકનો લઈ અને એને શું કરવાનું છે, એમાંથી એનો તફાવત ગોતવાનો છે. તફાવત શોધી ને વિસ્તાર શોધવાનો છે. એટલે શું? તો કે ઈ બે આપણે મહત્તમ અને લઘુત્તમ કિંમત લીધી, એ બેનો શું કરવાનો, તફાવત ગોતવાનો. તફાવત કરવાનો એટલે કે બાદબાકી કરવાની. બાદબાકી કરી અને જે આવે એને શું કહેવાય છે, વિસ્તાર. એટલે કે લઘુત્તમ એટલે મહત્તમ અવલોકન માઇનસ લઘુત્તમ અવલોકન એટલે શું થયું? તો કે વિસ્તાર. એટલે કે આપણે મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ અવલોકનની શું કરીએ, બાદબાકી કરીએ અને જે આપણને જવાબ મળે એને શું કહેવામાં આવે છે, વિસ્તાર કહેવામાં આવે છે. હવે આપણે શું સમજ્યા? તો કે માહિતીનું નિયમન, આ સમજૂતી મેળવી. હવે આ સમજૂતી ઉપરથી આપણે આગળનું સ્વાધ્યાય 3.1 છે એ શીખવાનું છે. તો હવે આપણે શું કરશું, સ્વાધ્યાય 3.1, સ્વાધ્યાય 3.1 એમાં દાખલા નંબર 1, તમારા વર્ગના કોઈ પણ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈનો વિસ્તાર શોધો. તો પહેલા આપણે શું કરવું પડશે, કોઈ 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ લખવાની છે એટલે કે ધારવી પડશે. તો અહીં આપણે લખીએ શું, તો કે ધારો કે 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ નીચે મુજબ છે, બરાબર. તો આપણે લખીએ 120, 117, 115, બરાબર. આપણે બાજુમાં લખીએ શું, તો કે સેમી, આપણે એકમ લખવો પડે. 120 સેમી, 115 સેમી, 117 સેમી, 118 સેમી, 114 સેમી, 117 સેમી, 119 સેમી. કેટલા થયા? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, હજી 3 બાકી છે. 112 સેમી, 116 સેમી અને 110 સેમી, બરાબર. આપણે શું કર્યું, 10 વિદ્યાર્થીઓની ઊંચાઈ છે એને આપણે ધારી કે આવી રીતના હશે. હવે આપણને વિસ્તાર ગોતવાનું કીધું, તો વિસ્તાર એમને મળશે. વિસ્તાર માટે શું જોઈએ, તો કે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકન. તો મહત્તમ અને લઘુત્તમ અવલોકન ગોતવું હોય તો એના માટે આપણે શું કરશું પહેલાં, તો કે આપણે આ જે ઊંચાઈ મેળવી છે એને પહેલાં શું કરવી પડશે, તો કે એને ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો અહીં આપણે લખીએ શું, તો કે ચડતા વિદ્યાર્થીની ઊંચાઈને ચડતા ક્રમમાં ગોઠવતા, બરાબર. તો ચડતા ક્રમમાં એટલે પહેલાં કઈ આવશે, નાની સંખ્યા. તો નાની કઈ છે, એમાં જો પહેલાં 120, 115, 117, 118, 114, 117, 119, 112, 116 અને 110. તો આમાંથી નાની કઈ થઈ, તો કે 110. તો અહીં લખીએ 110 સેમી, પછી 110 સેમી પછી કઈ આવશે, તો આમાં 112 સેમી, પછી 112 સેમી, 112 સેમી પછી, તો કે કઈ આવશે, 114 સેમી. તો અહીં લખીએ 114 સેમી, 114 પછી કઈ આવશે, તો કે અહીંયા 15. તો અહીં લખીએ 115 સેમી, પછી 115 સેમી એટલે કે 115, 115 પછી, તો કે 116. તો અહીંયા લખીએ 116 સેમી, 116 પછી કેટલા આવશે, તો કે 117. 117 બે વાર છે, અહીંયા 117 છે અને અહીંયા 117 છે એટલે બે વાર 117 સેમી અને 117 સેમી. પછી શું થયું, 117 પછી કેટલા, તો કે 118 સેમી. તો અહીં લખીએ 118 સેમી, 118 સેમી પછી, તો કે 119 સેમી પછી, તો કે 120 સેમી,
બરાબર. આ શું કર્યું આપણે? તો કે ચડતા ક્રમમાં એને ગોઠવ્યું. હવે તો ગણી લઈએ, 10 થઈ ગઈ, તો કે 1 2 3 4 5 6 7 8 9 અને 10 આપણે એને શું કર્યું? ચડતા ક્રમમાં ગોઠવ્યું. હવે આપણે શું કરવાનું છે? તો કે એનો વિસ્તાર ગોતવાનો. તો વિસ્તાર ગોતવા માટે શું કરવું પડશે? પહેલાં આપણે તો કે એને ચડતા ક્રમમાં ગોઠવવાની. તો આપણે ચડતા ક્રમમાં ગોઠવ્યું. હવે તો કે આપણે આમાં શું જોશે? તો કે મહત્તમ અવલોકન અને લઘુત્તમ અવલોકન. તો આપણે એ લખીએ શું? તો કે સૌથી વધુ ઊંચાઈ કેટલી છે? તો અહીંયા આપણે જોઈએ સૌથી વધુ ઊંચાઈ કઈ થઈ? તો કે અહીંયા ચડતા ક્રમમાં છેલ્લી સંખ્યા હોય એ કઈ હોય? સૌથી મોટી. તો સૌથી મોટી કઈ થઈ? 120 સેમી. અને સૌથી ઓછી ઊંચાઈ, તો સૌથી ઓછી ઊંચાઈ ક્યાં હોય ચડતા ક્રમમાં? તો કે સૌથી પહેલાં. તો સૌથી પહેલાં કઈ છે? 110 સેમી. તો અહીંયા લખીએ 110 સેમી. શું થયું? સૌથી ઓછી ઊંચાઈ. તો હવે આપણે શું ગોતશું? વિસ્તાર. તો અહીંયા લખીએ વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર બરાબર. બરાબર, વિસ્તાર બરાબર શું થશે? તો કે સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ. એને શું કરશું આપણે? તો કે તફાવત ગોતશું. તફાવત એટલે બાદબાકી. સૌથી વધુ ઊંચાઈ ઓછા સૌથી ઓછી ઊંચાઈ. હવે સૌથી વધુ ઊંચાઈ આપણે ગોઈતી કેટલી છે? તો કે 120 સેમી. તો અહીં લખવાનું 120 સેમી. માઇનસ સૌથી ઓછી ઊંચાઈ. સૌથી ઓછી ઊંચાઈ એટલે કેટલી? તો કે 110 સેમી. તો અહીં લખીએ 110 સેમી. તો 120માંથી 110 જાય તો કેટલા વધે? તો કે 10 સેમી. તો આપણે કહી શકીએ શું? તો કે વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર કેટલો છે? 10 સેમી છે. તો અહીં લખી નાખવાનું વિદ્યાર્થીની ઊંચાઈનો વિસ્તાર 10 સેમી છે. બરાબર. પછી કીધું છે પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી શોધો. તો પ્રથમ 5 પૂર્ણ સંખ્યા તો આપણને ખબર છે પૂર્ણ સંખ્યા છે એની શરૂઆત ક્યાંથી થાય? તો કે 0 થી. તો આપણે લખીએ પ્રથમ 5 પૂર્ણ સંખ્યાઓ. તો 0 થી શરૂઆત થાય. આપણે કેટલી લખવાની છે? કુલ 5. તો પહેલાં 0, પછી 1 2 3 અને 4 છે. થઈ ગઈ 5. તો કે હા, હવે આનું શું ગોતવાનું છે આપણે? સરાસરી એટલે કે સરેરાશ ગોતવાની છે. તો અહીં આપણે લખીએ 5 પૂર્ણ સંખ્યાની સરાસરી બરાબર શું થશે? તો કે સંખ્યાનો કુલ સરવાળો છેદમાં કુલ સંખ્યા. એટલે કે ઉપર આપણે શું કરવાનું? તો કે જેટલી સંખ્યા આપી છે એનો શું કરવાનો? સરવાળો. તો પહેલાં અહીં આપણે લખીએ 0 વત્તા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4. અને છેદમાં કેટલી કુલ સંખ્યા છે આપણને આમાંય કીધું છે. કેટલી? તો કે 5. અને અહીંયા ખબર પડી 1 2 3 4 અને 5. તો નીચે કેટલા આવશે? 5. તો હવે આનો સરવાળો કરીએ. 0માં 1 ઉમેરીએ તો 1 1માં 2 ઉમેરીએ એટલે 3 3 ને 3 6 અને 6 ને 4 10. તો શું આવ્યું? તો કે 10 10 ના છેદમાં 5. તો 5 ભાંગ્યા 2 10 એટલે કેટલા થયા? 5 2 10. તો શું આવ્યું? તો કે 2. તો આપણે અહીં લખી શકીએ 5 પૂર્ણ સંખ્યાઓની સરાસરી કેટલી છે? તો કે 2 છે. બરાબર. હવે કીધું છે એક ક્રિકેટરે 8 દાવમાં નીચે મુજબ રન બનાવ્યા છે. એક ક્રિકેટર છે, એણે 8 દાવ રમ્યા. એમાં 8 દાવમાં કેટલા રન કર્યા? તો કે પહેલામાં 58, પછી બીજામાં 76 35 46 45 0 અને 100. આવી રીતના 8 દાવમાં એણે રન કર્યા છે. તો તેનો સરાસરી સ્કોર શોધો. બરાબર. તો આપણે આમાં સરાસરી જ ગોતવાની. તો શું આવશે? પહેલાં આપણે લખીએ તો કે ક્રિકેટરે કરેલ સ્કોર અથવા તો રનની સરાસરી. બરાબર. તો શું કરવાનું? તો કે કુલ કરેલા રનનો સરવાળો છેદમાં શું આવશે? તો કે કુલ રમ દાવની સંખ્યા અથવા તો કુલ રમત. એણે કેટલી રમત રમી? તો કે 8 દાવ રમી એટલે કે કુલ દાવની સંખ્યા. તો હવે કુલ કરેલા રનનો સરવાળો. તો પહેલાં શું કરવું પડે? આપણે આ બધી સંખ્યા લખીએ. તો પહેલામાં કેટલા છે? 58
वत्ता बीजामां 76 पछी तो के 40 वत्ता 35 पछी तो के वत्ता 46 वत्ता 46 पछी तो के 45 वत्ता 0 અને 0 વત્તા છેલ્લે કેટલા છે 100 બરાબર અને છેદમાં કુલ દાવની સંખ્યા એટલે કે કુલ કેટલા દાવ રહીમો છે એ 8 તો કેટલા હશે નીચે 8 તો હવે આપણે શું કરવાનું તો અહીંયા ગણી લ્યો પહેલા 1 2 3 4 5 6 7 અને 8 8 દાવના રન આપણે લખી લીધા એને ભાંગ્યા 8 એ કર્યા હવે આપણે 8 એ દાવના રનનો શું કરશું સરવાળો કરશું તો આપણે સરવાળો કરીએ અહીંયા પહેલામાં શું છે 58 પછી 78 પછી નહીં 78 નહીં 76 76 પછી શું છે 40 40 પછી 35 35 પછી 46 46 પછી 45 45 પછી 0 અને 0 પછી 100 બરાબર તો આપણે શું કરીએ આ ત્રણેયનો સરવાળો તો આપણે 8 8માં 6 ઉમેરે તો કેટલા થશે 14 14માં 0 ઉમેરે તો 14 14માં 5 ઉમેરીએ તો 19 19માં 6 ઉમેરીએ એટલે 25 25માં 5 ઉમેરીએ એટલે 30 તો 30ની 0 વધી પડી 3 તો 5ને 3 8 8માં 7 ઉમેરીએ એટલે 15 15માં 4 ઉમેરીએ એટલે 19 19માં 3 ઉમેરીએ એટલે 22 22માં 4 ઉમેરીએ તો 26 26માં 4 ઉમેરીએ તો 30 તો 30ની 30માં અહીંયા કાંઈ નથી એટલે 0 તો 30માં 0 ઉમેરીએ તો 0 30 તો 30ની 0 પછી વધી પડી 3 તો અહીંયા ક્યાંય કાંઈ નથી એટલે બધે 0 તો 3 અને અહીંયા 1 તો 3ને 1 4 તો કુલ એણે 8 દાવ રમ્યો એમાં કુલ કેટલા રન કર્યા એણે 400 રન તો કે 400 અને છેદમાં 8 તો હવે આપણે શું કરશું ભાગાકાર તો 8ના ઘડિયામાં 4 આવે તો કે નહીં આ 4 ન આવે તો આપણે 2 આંકડા લઈએ કેટલા 40 તો શું આવે 8ના ઘડિયામાં 40 આવે તો કે હા ક્યારે તો કે 8 5 40 અને પછી છેલ્લે શૂન્ય તો ભાગ ન હાલે બરાબર તો ભાગમાં પડી શૂન તો કેટલા આવ્યા 50 એટલે એણે શું કર્યું હશે તો કે એક દાવમાં બરાબર 8 દાવ રમ્યો એમાંથી 1 દાવમાં એને કે 8 રન દાવમાંથી આપણે 1 દાવમાં કેવું હોય સરેરાશ તો કેટલા રન કર્યા હશે 50 રન તો અહીંયા આપણે લખી નાખીએ શું તો કે એક ક્રિકેટરે 8 દાવમાં સરેરાશ 50 રન કરેલા હશે દાખલા નંબર 2 કોઈ વર્ગના એક મૂલ્યાંકનમાં મેળવેલ નીચે દર્શાવેલ ગુણને કોષ્ટકમાં દર્શાવો તો હવે અહીંયા તમને આપ્યા છે ગુણ તો કે 4 6 7 5 3 5 4 5 2 6 2 5 1 9 6 5 8 4 6 અને 7 આ ગુણ આપ્યા છે બરાબર પછી તો કે સૌથી વધારે ગુણ કેટલા છે બીજું સૌથી ઓછા ગુણ કેટલા છે માહિતીનો વિસ્તાર શું છે અને અંકગણિતીય સરેરાશ શોધો બરાબર તો આના ઉપરથી તમારે શું કરવાનું છે પહેલાં કોષ્ટકમાં લખવાનું કીધું છે એટલે તમારે શું કરવું પડશે પહેલાં કોષ્ટક બનાવવું પડશે તો શું છે ગુણ હવે ગુણ લખવાના ગુણ પછી શું આવશે તો કે આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ ચિહ્ન પછી તો કે વિદ્યાર્થીની સંખ્યા બરાબર તો આમાં તમે જો સૌથી ઓછામાં ઓછો કેટલા ગુણ છે તો કે 1 અને સૌથી વધારેમાં વધારે કેટલા ગુણ છે આમાં જો તો કે 9થી વધારે ક્યાંય બતાવતા નથી એટલે સૌથી ઓછામાં ઓછો 1 ને વધારેમાં વધારે 9 તો આપણે લખી શકીએ કેટલા ગુણ હશે તો કે 1થી 9 તો અહીં લખીએ આપણે 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર હવે આપણે એક એક ગુણ લેતા જઈએ અને આવૃત્તિ ચિહ્ન કરતા જઈએ એટલે આપણને શું મળશે એના ઉપરથી વિદ્યાર્થીની સંખ્યા કે એક રન એક ગુણ મેળવો હોય તો કેટલા વિદ્યાર્થી બે ગુણ મેળવો એવા કેટલા વિદ્યાર્થી બરાબર હવે આપણે અહીં આપ્યું પહેલાં 4 તો આવૃત્તિ ચિહ્ન એટલે 4ની સામે શું કરવાની એક લાઈન બરાબર તો આપણે પહેલાં એક કોષ્ટક કરી લઈએ શું એટલે આપણને ખબર પડે કે કોની સામે કઈ રીતે આપણે કરવાનું છે બરાબર
હવે આપણે પહેલાં જોયું, શું જોયું? તો કે ચાર, એટલે એની સામે આપણે એક કઈ લાઈન? તો કે હા. પછી છ, તો છ ની સામે એક લાઈન. પછી તો કે સાત, તો સાતની સામે એક લાઈન. પછી પાંચ, તો પાંચની સામે એક લાઈન. પછી ત્રણ, તો ત્રણમાં. પછી પાછું પાંચ, તો પાંચની બાજુમાં બીજી લાઈન. પછી ચાર, તો ચારની બાજુમાં પણ બીજી લાઈન. પછી પાંચ, તો અહીંયા પાછી ત્રીજી લાઈન. પછી બે, તો અહીંયા બેની સામે. પછી છ, તો છની સામે. પછી પાછા બે, તો બેની સામે. બે પછી પાંચ, તો પાંચની સામે. પછી એક, તો એકની સામે. પછી નવ, તો છેલ્લે નવમાં. પછી છ, તો પાછું છમાં કરવાનું. પછી પાંચ, તો હવે જો આમાં ચાર થઈ ગયા, તો હવે આપણે અલગ ખબર પડે કે એક આખું આ પાંચનું જૂથ છે. તો આપણે શું કરવાનું, આ ચાર હોય એની એક આડી લાઈન પર નાખવાની, એટલે આપણને ખબર પડે કે અહીં કેટલા થયા, પાંચ છે, બરાબર. એટલે કે એક આપણને જૂથ મળી જાય કે આ પાંચનું છે, તો પાંચ ગણી લઈને પછી આપણે જે વિધા આવ્યા હોય એ આપણે ગણી લેવાના રહે. પછી આપણે શું જોયું, પાંચ. પાંચ પછી તો કે આઠ. આઠ પછી તો કે ચાર. ચાર પછી છ, અને છેલ્લે સાત. તો આપણે શું કર્યું, આ ગુણ ઉપરથી આવૃત્તિ ચિહ્ન કર્યા. હવે આપણે ગણશું કેટલા, તો અહીંયા કેટલા આવ્યા વિદ્યાર્થી, એક. પછી અહીંયા તો કે બે. અહીંયા તો કે એક. પછી અહીંયા કેટલા આવ્યા, તો કે ત્રણ. પછી અહીંયા કેટલા આવ્યા, પાંચ. પછી અહીંયા કેટલા આવ્યા, તો કે ચાર. પછી અહીંયા તો કે બે. પછી આઠ ગુણમાં તો કે એક, અને નવ ગુણમાં એક. તો આપણને ખબર પડી શું, તો કે એક ગુણ મેળવવાવાળા વિદ્યાર્થી કેટલા, એક. બે ગુણવાળા કેટલા, બે. ત્રણ ગુણવાળા કેટલા, એક. તો આના ઉપરથી આપણે વિદ્યાર્થીની સંખ્યા ગોઈતી. તો કુલ કેટલા વિદ્યાર્થી થયા, તો કુલ વિદ્યાર્થી આપણે ગણીએ કેટલા, તો કે બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર, ચાર ને ત્રણ સાત, સાત ને પાંચ બાર, બાર ને ચાર સોળ, સોળ ને બે અઢાર, અઢાર ને એક ઓગણીસ, ઓગણીસ ને એક વીસ, બરાબર. તો કુલ વિદ્યાર્થી કેટલા થયા, વીસ. હવે આપણે પ્રશ્નના જવાબ. પહેલું, સૌથી વધારે ગુણ કેટલા છે? તો આમાં તમે જોવો, આપણે ગુણ લખ્યા, ક્યાંથી શરૂઆત કરી, એકથી. એટલે એક કેવા થયા, સૌથી ઓછા. સૌથી વધારે કેટલા છે, નવ, બરાબર. તો સૌથી વધારે ગુણ કેટલા છે, તો કે નવ. પછી બીજું, એમાં શું કીધું છે, સૌથી ઓછા ગુણ કેટલા છે. તો અહીં આપણે લખીએ, સૌથી ઓછા ગુણ. સૌથી ઓછા ગુણ એટલે આપણે શરૂઆત ક્યાંથી કરી, એકથી. એકથી એટલે એ સૌથી કેવા થયા, ઓછા થયા. એટલે સૌથી ઓછા ગુણ કયા, એક. પછી ત્રીજું, માહિતીનો વિસ્તાર શો છે. તો માહિતીનો વિસ્તાર ગોતવો હોય તો શું કરવું પડે આપણે, તો કે સૌથી મહત્તમ અવલોકનમાંથી સૌથી લઘુત્તમ અવલોકન શું કરવાનું, આપણે બાદ કરવાનું. તો આપણને અહીં મળેલું જ છે, સૌથી વધારે ગુણ અને સૌથી ઓછા ગુણ, એ બેની શું કરી નાખશું આપણે, બાદબાકી કરી નાખશું. તો અહીં આપણે લખીએ, માહિતીનો વિસ્તાર બરાબર શું, તો કે સૌથી વધારે ગુણ ઓછા સૌથી ઓછા ગુણ. સૌથી વધારે ગુણ કેટલા, નવ. નવ અને સૌથી ઓછા કેટલા, તો કે એક. નવ માઇનસ એક એટલે કેટલા થયા, આઠ. એટલે માહિતીનો વિસ્તાર કેટલો આવ્યો, તો કે આઠ. પછી ચોથું છે, અંગણિતીય સરાસરી શોધો. એટલે કે આપણે સરાસરી ગોતવાની છે, શેની, તો કે આપણે આ જેટલા ગુણ મેળવા બરાબર, અને એને ભાંગ્યા વિદ્યાર્થીઓની સંખ્યા. તો અહીં આપણે લખીએ, વિદ્યાર્થીઓના ગુણની સરાસરી બરાબર શું આવશે, તો આપણે શું કરવાનું છે, ગુણનો સરવાળો. તો કે ગુણનો કુલ સરવાળો છેદમાં શું આવશે, વિદ્યાર્થીની સંખ્યા. હવે કુલ ગુણનો સરવાળો કરવો તો શું આવશે, પહેલાં ગુણ એને ગુણ્યા વિદ્યાર્થીની સંખ્યા. તો પહેલાં શું છે, તો કે એક ગુણ્યા એક, એટલે કે એક ગુણ અને એમાં વિદ્યાર્થીની સંખ્યા એક, એટલે એક ગુણ્યા એક, વત્તા બીજામાં શું છે, બે ગુણ અને વિદ્યાર્થીની સંખ્યા બે, એટલે બે ગુણ્યા બે, વત્તા ત્રીજામાં શું છે, ત્રણ ગુણ છે અને વિદ્યાર્થીની સંખ્યા એક, એટલે કે ત્રણ ગુણ્યા એક,
વત્તા ચોથા ચાર ગુણમાં કેટલા છે વિદ્યાર્થી? તો કે ચાર ગુણ અને વિદ્યાર્થી ત્રણ, તો કેટલા આવ્યા? ચાર ગુણ્યા ત્રણ વત્તા પાંચ ગુણમાં વિદ્યાર્થી કેટલા છે? પાંચ, એટલે કે પાંચ ગુણ્યા પાંચ વત્તા છ ગુણ, છ ગુણમાં કેટલા વિદ્યાર્થી છે? ચાર, એટલે કે છ ગુણ્યા ચાર વત્તા સાત ગુણ, સાત ગુણમાં કેટલા વિદ્યાર્થી છે? તો કે બે, તો સાત ગુણ્યા બે પછી વત્તા આઠ ગુણ, આઠ ગુણમાં કેટલા વિદ્યાર્થી છે? એક, એટલે કે આઠ ગુણ્યા એક વત્તા નવ ગુણ, નવ ગુણમાં કેટલા વિદ્યાર્થી છે? એક, એટલે કે નવ ગુણ્યા એક અને છેદમાં આ બધાની નીચે શું આવશે? વિદ્યાર્થીની સંખ્યા, તો આપણે ગોઈતી વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? વીસ, તો અહીં નીચે લખી નાખવાનું વીસ. હવે આ બધાનો ગુણાકાર કરીએ તો કે એક 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 વત્તા બે બે ચાર વત્તા ત્રણ એક ત્રણ વત્તા ચાર ત્રણ બાર વત્તા પચું પચું પચીસ, પચીસ વત્તા પછી છ ચાર ચોવીસ, ચોવીસ વત્તા સાત બે ચૌદ વત્તા આઠ એક આઠ વત્તા નવ એક નવ બરાબર, અને એને ભાંગ્યા વીસ. હવે શું કરશું? આપણે આ બધાનો ગુણનો સરવાળો કરશું. તો આપણે સરવાળો કરવો હોય તો આપણે સાઈડમાં કરીએ સરવાળો. શું? તો કે એક વત્તા ચાર વત્તા ત્રણ વત્તા બે વત્તા બાર વત્તા પચીસ વત્તા ચોવીસ વત્તા ચૌદ વત્તા આઠ વત્તા નવ બરાબર. પછી હવે સરવાળો, ચાર ને એક પાંચ, પાંચ ને ત્રણ આઠ, આઠ ને બે દસ, દસ ને પાંચ પંદર, પંદર ને ચાર ઓગણીસ, ઓગણીસ ને ચાર ત્રેવીસ, ત્રેવીસ ને આઠ એકત્રીસ, ને એકત્રીસ ને નવ ચાલીસ, ચાલીસ ની શૂન્ય વધી પડી ચાર. તો અહીંયા ચાર ને એક પાંચ, પાંચ ને બે સાત, સાત ને બે નવ અને નવ ને એક દસ. તો કુલ કેટલા આવ્યા ગુણ? તો કે સો. તો અહીંયા સો અને છેદમાં કેટલા છે? વીસ. તો શું આવશે? વીસના ઘડિયામાં સો ક્યારે આવશે? તો કે વીસ પાંચ સો, એટલે કે વીસ પાંચ સો. તો શું આવ્યા? પાંચ ગુણ. તો આપણે કહી શકીએ સરેરાશ કેટલા ગુણ આવ્યા? તો કે પાંચ. તો શું થયું? અંકગણિતીય સરાસરી બરાબર પાંચ ગુણ, એટલે કે સરેરાશ કેટલા ગુણ આવ્યા? પાંચ ગુણ આવ્યા. તો દાખલો પૂરો. દાખલા નંબર પાંચ, નીચે દર્શાવેલ કોષ્ટક દરેક ખેલાડીએ ચાર રમતમાં મેળવેલ અંક દર્શાવેલા છે, એટલે કે એક બી અને સી ત્રણેય ખેલાડી છે અને ચાર ચાર રમત રમી છે અને ચારેય રમતમાં એણે કેટલા રમતમાં એણે કેટલા અંક મેળવ્યા છે એ તમને દર્શાવેલું છે. એના ઉપરથી આપણે છે એ નીચે પ્રશ્નના જવાબ આપવાના છે. તો પહેલું, તો કે દરેક રમતમાં એ વડે મેળવેલ અંકની સરાસરી શોધો. તો પહેલાં એ છે પહેલી રમતમાં કેટલા અંક મેળવ્યા? ચૌદ. બીજી રમતમાં સોળ, ત્રીજી રમતમાં દસ અને ત્રીજી ચોથી રમતમાં પાછા દસ બરાબર. તો આ ચારેય રમતની આપણે શું ગોતવાની છે? સરાસર. તો અહીં આપણે લખીએ ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી બરાબર શું આવશે? તો કે આપણે સૂત્ર મૂકવાનું. કયું સૂત્ર મૂકશું આપણે? તો કે મેળવેલા કુલ અંક છેદમાં શું આવશે? છેદમાં તો કે રમતની સંખ્યા અથવા તો કુલ રમત. હવે મેળવેલા કુલ અંક, તો પહેલાં શું છે? ચૌદ, પછી વત્તા સોળ વત્તા દસ અને વત્તા દસ, છેદમાં કુલ કેટલા, કેટલી રમત રમો છે એ? ચાર, એટલે છેદમાં ચાર રમત. તો આ બધાનો સરવાળો, ચૌદ પ્લસ સોળ પ્લસ દસ પ્લસ દસ. તો એ કરીએ આપણે ચૌદ પ્લસ સોળ પ્લસ દસ પ્લસ દસ, તો છ ને ચાર દસની શૂન્ય વધી પડી એક, એક ને એક બે, બે ને એક ત્રણ, ત્રણ ને એક ચાર અને ચાર ને એક પાંચ. તો શું આવ્યું? પચાસના છેદમાં ચાર, એટલે કે પચાસ ભાંગા ચાર. તો આપણે ભાગાકાર કરીએ પચાસ ભાંગા ચાર, તો ચાર એક ચાર, પાંચમાંથી ચાર જાય તો એક, ઉપરથી ઉતાર્યા ઝીરો. ચારના ઘડિયામાં દસ નો આવે એટલે ચાર બે
8, 10 ના છે 10 ઓછા 8 એટલે કેટલા આવ્યા 2. ભાગનો આલે ઉપર આપણે શું કર્યું પોઈન્ટ અને નીચે શું ઉતાર્યું 0, તો 4 5 20, તો 20માંથી 20 જાય તો 0, તો શું આવ્યું 12.5. તો અહીંયા આપણે લખીએ 12.5, શું આવ્યું તો કે એ સરાસરી આવી. તો આપણે નીચે લખી નાખવાનું શું, તો કે ખેલાડી એ વડે મેળવેલ અંકની સરાસરી કેટલી આવી આપણે ગોઈતું, કેટલી તો કે 12.5 છે. પછી છે દાખલા નંબર 2, દરેક રમતમાં સી વડે મેળવેલ અંકની સરાસરી જાણવા માટે તમે કુલ સંખ્યાને 3 વડે ભાગશો કે 4 વડે અને શા માટે. તો આપણે પહેલાં જોવાનું કોને કીધી છે વાત, તો કે ખેલાડી સીની. ખેલાડી સીનું જોવે એને પહેલી રમતમાં 8 અંક મેળવ્યા, બીજી રમતમાં 11 અંક મેળવ્યા, ત્રીજી રમત રમ્યા નહીં એટલે કે ત્રીજી રમત એ રમ્યો જ નથી, પછી ચોથી રમતમાં એને કેટલા અંક મેળવ્યા 13, બરાબર. તો હવે તમને એમ પૂછ્યું છે કે તમે એ સંખ્યાને કુલ સરાસરી ગોતવી હશે ત્યારે તમે 3 વડે ભાગશો કે 4 વડે ભાગશો, તો આપણે જોઈ શકીએ છીએ કે એક રમત રમ્યો જ નથી, બરાબર. તો રમ્યો જ ન હોય તો આપણે 4 વડે ભાગી શકીએ ને, તો કે નહીં. એટલે આપણે જે ખેલાડી સીની સરાસરી ગોતશું અંકની, બરાબર, એમાં આપણે એને કેટલા વડે ભાગશું, તો કે 3 વડે. શું કામ એને, કારણ કે એ 3 રમત રમ્યો છે, બરાબર, 4માંથી એક રમત રમ્યો નથી. તો અહીંયા આપણે લખીએ કે ખેલાડી સી 3 રમત રમ્યો છે, તેથી સરાસરી જાણવા માટે કેટલા વડે ભાંગશું, તો કે કુલ સંખ્યાને 3 વડે ભાંગશું. હવે આપણે કીધું શા માટે, તો હવે આપણે ગોતશું શું, તો કે એની સરાસરી. તો અહીં લખીએ ખેલાડી સી વડે મેળવેલા અંકની સરાસરી બરાબર શું આવશે, તો કે મેળવેલા કુલ અંક છેદમાં કુલ રમત. હવે જોવાનું એને પહેલી રમતમાં કેટલા રન મેળવ્યા છે અંક, તો કે 8, બીજી રમતમાં તો કે 11, અને છેલ્લી ત્રીજી રમ્યો નથી, બરાબર, અને ચોથીમાં તો કે 13, એના છેદમાં આપણે કેટલા રમ્યો, તો કે 3, એટલે છેદમાં કેટલા આવશે 3. તો હવે સરવાળો 8 વત્તા 11 વત્તા 13, તો 8 ને 11 એટલે કેટલા થયા, 11 વત્તા 8 એટલે 19, તો 19 વત્તા 13 કરીએ આપણે 9 ને 3 કેટલા થશે 12, 12નો બગડો વધી પડી 1, 1 ને 1 2 2 ને 3, તો કેટલા આવ્યા 32, ને છેદમાં કેટલા 3, તો આપણે ભાગાકાર કરીએ શું, તો કે 32 ભાગ્યા 3, તો 3 1 3, 3માંથી 3 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 2, તો શું થાય ભાગ ન હાલે, ભાગમાં પડી 0, અને પછી આપણે શું કરીએ પોઈન્ટ, તો પોઈન્ટ મૂકીએ એટલે આપણે પાછળ ગમે એટલા 0 લખી શકીએ. અહીંયા શું આવ્યા 20, તો 3ના ઘડિયામાં 20 આવશે, તો કે નહીં, તો શું આવશે 3 6 18, 3 7 21 છે એ વડી છે, એટલે 20માંથી 18 જાય તો 2, પાછા ઉપરથી ઉતાર્યા 0, તો પાછું શું આવશે 3 6 18, તો એવી રીતના હાઈલા જ કરશે. અહીંયા 6 6 6, તો શું આવ્યું અહીંયા 6 છે એટલે કે આગળ આપણે શું કરવું પડે, એક પોઈન્ટ વધારવો પડે, એટલે શું થયું, તો કે 10.66 લખો તો ચાલે, અને 10.67 લખો તો પણ ચાલે, બરાબર. પણ આપણે શું લખશું 10.67, શું કામ એને, કારણ કે અહીંયા પાછળ 6 આવે છે, બરાબર, પછીની સંખ્યા 5 કરતાં મોટી હોય તો આગળ શું કરવાનું, એક પોઈન્ટ વધારી દેવાનું, એટલે અહીંયા 6 6 6 આવતું હતું, તો અહીંયા આપણે 6ની બદલે શું કરી નાખ્યું 7, તો આપણે કહી શકીએ શું, તો કે ખેલાડી સી વડે મેળવેલ અંકની સરાસરી કેટલી આવી, તો કે 10.67 છે. આપણે હજી શું જોયું, આ દાખલા 1 અને 2, હજી આપણે શું જોવાનું છે, ત્રીજો અને ચોથો દાખલો જોવાનો છે, એટલે કે ત્રીજા અને ચોથાના પ્રશ્નના જવાબ દેવાના છે. આપણે દાખલા નંબર 1 અને 2 જોયા, હવે એમાં ને એમાં આપણે દાખલા નંબર 3, તો કે બી ચારેય રમતમાં રમ્યો છે, તમે તેની સરાસરી કેવી રીતે શોધશો. હવે આપણે આમાં શું કરશું, બીની સરાસરી ગોતશું, તો લખવાનું ખેલાડી બી એ મેળવેલા અંકની સરાસરી બરાબર શું આવશે, તો કે
કુલ અંકનો સરવાળો છેદમાં કુલ રમત. તો હવે એને ચારેય રમતમાં કેટલા અંક મેળવા એ જોઈએ આપણે. પહેલામાં બીમાં તો પહેલામાં કેટલી, તો કે 0 અંક, બીજામાં તો કે 8, ત્રીજામાં તો કે 6 અને ચોથામાં 4. કુલ રમત કેટલી રમો, તો કે 4. એટલે કેટલા વડે ભાંગશું આપણે, 4 વડે. તો હવે સરવાળો કરવાનો, 0માં 8 ઉમેરીએ તો 8, 8માં 6 ઉમેરીએ તો 14 અને 14માં 4 ઉમેરીએ તો 18, 18ના છેદમાં 4. તો આપણે ભાગાકાર કરીએ, શું 18 ભાગ્યા 4, તો 4ના ઘડિયામાં 1 નો આવે એટલે આપણે શું કરશું, 2 અંક લેશું. તો 4ના ઘડિયામાં 18 આવશે, તો કે નહીં, તો આપણે 18 કરતાં કેવી સંખ્યા લેશું, નાની, તો શું આવશે, ચોકે ચોકે 16. 18માંથી 16 ગયા તો કેટલા આવશે, 2 પર આપણે પોઈન્ટ મૂકીએ, આપણે પોઈન્ટ મૂકીએ એટલે નીચે કેટલા, તો કે ગમે એટલા 0 આપણે લખી શકીએ. તો 4ના ઘડિયામાં 20 ક્યારે આવશે, તો કે 4 5 20, 20માંથી 20 જાય તો 0. તો શું જવાબ આવ્યો, સરાસરી કેટલી આવી, 4.5, બરાબર. તો આપણે અહીં લખી શકીએ શું, તો કે ખેલાડી બીએ મેળવેલા અંકની સરાસરી કેટલી આવી, તો કે 4.5 છે. હવે ચોથું, એમાં શું કીધું છે, કોનો દેખાવ સૌથી સારો છે. દેખાવ એટલે શું, તો કે આપણે આ ત્રણેયની સરાસરી ગોતી, ખેલાડી એ, ખેલાડી બી અને ખેલાડી સી, તો એ ત્રણેયની સરાસરીમાંથી કોણે વધારે સારું કર્યું, એટલે કે એ સરાસરી ઉપરથી આપણે જાણવાનું. તો આપણને ખબર છે ખેલાડી એ, ખેલાડી એ એની સરાસરી, પછી ખેલાડી બીની આપણે અહીંયા ગોતી, બરાબર, અને ખેલાડી સીની, તો ખેલાડી એની કેટલી સરાસરી આવી હતી, 12.5. પછી ખેલાડી સી એની કેટલી આવી હતી, તો કે 10.67. તો હવે આપણે ત્રણેયનું જોઈએ, ખેલાડી એની સરાસરી 12.5, ખેલાડી બીની 4.5 અને ખેલાડી સીની 10.67. તો આ ત્રણેયમાં આપણે જોઈ શકીએ કોની સરાસરી વધારે છે, તો કે ખેલાડી એની કેટલા છે, તો કે 12.5. તો કોનો દેખાવ સારો થયો કહેવાય, ખેલાડી એનો. તો અહીંયા આપણે લખીએ ખેલાડી એ ની સરાસરી 12.5 છે, એટલે કે તેણે મેળવેલા અંકની સરાસરી વધારે છે, તેથી ખેલાડી એનો દેખાવ કેવો છે, તો કે સારો છે. એટલે કે ખેલાડી એ, બી અને સી એ ત્રણેયનું આપણે જોયું, એમાંથી કોનો દેખાવ સારો આવ્યો, તો કે ખેલાડી એનો. તો આપણે દાખલા નંબર 5 અહીંયા પૂરો.